આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી. હેલો ફ્રેન્ડ, જે માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. અને આજે આવી ગયા છે અમારા ઘરે સબસ્ક્રાઈબર. સબસ્ક્રાઈબર છે અને મોટા યુટ્યુબર છે, અને એના વાઇફનું શ્રીમત છે, એટલે અમને ઇન્વિટેશન દેવા આવ્યા છે. આ 71 એમની ચેનલનું નામ છે. સૌપ્રથમ પહેલા તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજે તો આપણે અશ્વિનભાઈના ઘરે આવ્યા છીએ. ખાસ કરીને તો એનું વિઝન છે કે આમંત્રણ દેવા આવ્યા છીએ, એટલે કે ઇન્વિટેશન દેવા આવ્યા છીએ. કારણ કે તમને બધાને તો ખબર જ હશે, કદાચ ન ખબર હોય તો મારી ચેનલમાં જઈને જરૂરથી વિઝિટ કરજો. મારી ચેનલ નામ છે 71. તો મારા ઘરે ખૂબ જ સારો પ્રસંગ છે, એટલે કે મારા વાઈફને સારા દિવસો છે, પ્રેગ્નન્ટ છે, તો શ્રીમતની વિધિ છે, તેનું આમંત્રણ દેવા અશ્વિનભાઈના ઘરે આવ્યા છે. એટલે ખાસ કરીને મારા શબ્દોમાં કહું ને કે તમુ પલકના ઘરે આવે છે ને, તો પણ ચાલે. એટલા માટે તો અશ્વિનભાઈને કહું છું ને દક્ષાબેનને કહું છું કે 14 તારીખે વહેલા હાર તમે બધાય સહ કુટુંબ ફેમિલી સાથે આવી આવજો એમ. હા, અને આપણે એને ઘરે જવાનું હોય છે, શ્રીમતની વિધિ છે, એટલે આપણે એને ઘરે જવાનું છે. અને સતુરભાઈ છે ને સૌથી મોટા કલાકાર છે, સારું ગાય છે, એટલે આપણે એને એકાદી કડી ગીતને ગવડાવી. એ વાતે હાસી, પણ અત્યારે તેમ થાય કે કયું ગાવું ને કયું ન ગાવું એમ. તમને જે ગમે એ ગાઓ, એકાદી કડી. તમારા વતનમાં આવ્યા છે, કારણ કે નથી કહેતા કે બહાર ગાવે બોલી બદલે, એ રીતનું થઈ છે ને. અમારા વિસ્તારમાં થોડીક ભાષા અલગ પડતી હોય, તમારા વિસ્તારમાં થોડીક ભાષા અલગ પડતી હોય. તમારા મલકમાં આવ્યા છે, એટલે તમારા મલકને એકાદો આપણા મલકનું કાઠિયાવાડી ગીત ગાઈ નાખવી. આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા જાજો મારા મેરવા, હાલો ને આપણા મલકમાં, હાલો ને આપણા મલકમાં. આપણા મલકમાં ઉતારા યોરડા, આપણા મલકમાં ઉતારા યોરડા, ઉતારા કરી પેરે પરશુ મારા મેરવા, હાલો ને હાલો ને આપણા મલકમાં, હાલો ને આપણા મલકમાં. બહુ એટલે બહુ મજા આવી ગઈ. આપણા સતુરભાઈનો અવાજ એટલો મીઠો છે, અને એનો કંઠ એવો જોરદાર ને જબરજસ્ત છે. મજા આવી ગઈ આપણને આપણા મલક ગીત સાંભળવાની. સતુરભાઈ બહુ મસ્ત મજાનું ગીત ગાયું છે, એટલે આમ શરમ મહિનો લાગીને બહુ મસ્ત ગીત ગાયું છે. હું કેવું અશ્વિન તમારે? તો આવું તો તે કોઈ દી નથી ગાયું. હા, મેં નથી ગાયેલું. બસ મને પલક ની કોફી આવડે, બીજું ક્યાં કઈ આવડે જ છે. કઈ વાંધો નહીં, પલક ની ને ધમુ ની કોફી કર્યા કરો, એમાં એમાં ખૂબ પ્રગતિ કરો, એવી દ્વારકાધીશ પાસે, તમારા કુળદેવી પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ. અને ખૂબ જ પ્રગતિના પંથ ઉપર હાલો, અને હંમેશના માટે તમને શક્તિ કળા રાખે એવી પ્રાર્થના કરી છે. આમંત્રણ આપી દીધું છે, પછી પાસે મેળા, તો કન્ટિન્યુ લગમાં બધે બન્યા રહેજો. તો ફાઇનલી ચતુરભાઈ વી આવી ગયા છે ઘરે, 71 01 આપણને દેવા આવ્યા હતા આમંત્રણ. અને કંકોત્રી પણ હતી, આપણને ઘણી ખરી તાણ કરી છે કે આવજો એટલે આવજો જ તે. એટલે આયુષભાઈને તો આ આવે છે, મારું તો કાંઈ બહુ ફાઇનલ છે, અને અશ્વિનનું તો કાંઈ કહેવાય નહીં. મારે શું કહેવું છે? આપણે જવા હે તો જાહું, કેમ કે અહીંયા ઘણા સારા સારા મોટા યુટ્યુબર આવવાના છે, એટલે જવાની તો અમારી ઘણી ઈચ્છા છે. પણ એનું ગામ છે ને ઢસાની પાસે આવ્યું છે, એટલે અમારે અહીંથી બહુ ઘણું આગું થાય. અહીંથી લગભગ 70-80 કિલોમીટર જેટલું એનું ગામ અહીંથી અમારે આગું થાય. જવાનું મેં આવશે 14 તારીખે છે એને ઘરના શ્રીમત, તો જવાનું મેં આવશે તો જાહું કામ. અરે જવાનું તો હોય ને, એનાથી ઠેરથી આપણને આમંત્રણ દેવા, સ્પેશિયલ એટલે સ્પેશિયલ આપણા માટે તો અહીંયા આવ્યા છે. બાકી પાડોશીમાં, આડોશી પાડોશીના ગામડામાં ક્યાંય એના કાંઈ હગાવાલા નથી. સ્પેશિયલ આપણી ઘરે આવ્યા હતા, તો આપણે ન જઈએ તો એને દુઃખ ન લાગે. અને એના ઘરે બહુ મસ્ત મજાનું કામ આવ્યું છે, હરખનું કામ કહેવાય ને. પછી જો આવા બાબલા થઈ જશે, ઝીનકા ઝીનકા છે ડાળા. શું કહેવું તમારે? તો શ્રીમત આવે એ તો હરખની વાત કહેવાય ને. અમારે અમારા પાસે અમારા શ્રીમત આવ્યું ને, તે અમારી ચેનલ નહોતી, નકરે એ બધું લેતા જ તે. આપણે બસ હું આરામ કરીને જાગી ગયા છે, અને અત્યારે તો જવાનું છે વાડીએ. પણ આટલો બધો તડક્યો છે, એટલે કાંઈ વાડીએ જવાનું મન નથી થતું. અશ્વિન તમે એકલા ઉપડો છો એમ થોડું હાલ, તારે તે તડક્યો ખાવા આવવાનું જ છે. અને તડક્યો કેટલો પડવા મળ્યો? કા ઉનાળો થઈ ગયો, હાવ કેવું લાગે? ઉનાળો થઈ ગયો નહીં, આવી જ ગયો છે. તો ભગવાનના ફોનમાં તો ઉનાળો તો ડિલેટ મરાઈ ગયેલો છે. હવે ડાઉનલોડ કરવો એટલે બહુ મુશ્કેલ પડે, એટલે શિયાળો પૂરો થઈ ગયો, ડાયરેક્ટ ચોમાસું આવી ગયું.
વરસાદ નતો આવતો કાલ પમદી તો સાટા પડતા હતા ખબર? એવું કેમ થવા મળ્યું ખબર છે? નહીં, દુનિયામાં પાપ વધવા મળ્યા એટલે તમને એટલે એમ કહેવી કે પૂન કરો પૂન કરો એમ. હું તે અમે એનો કરી કઈ નહીં, તમે તમારા હાથેથી કરો ને, પાંચ હાથેથી પાંચ આંગળીએથી. હું તો કાયમ પૂન કર્યો, હું કાયમ ગાયને રોટલી નાખવા જાઉં સવારમાં, પછી કૂતરાઓને બિસ્કિટ નાખું ને એવું બધું કામ કરું છું. અલા ખોટું બોલો માનુ, તાર કાકા હાસુ બોલે ખોટું બોલે? અહીં આવો માનુ, માનુ ને હું ખબર હોય તાર કાકા કોઈ દી નાખવા જાય કૂતરાને રોટલી? હા કે ના? એ બોલી જ ન એક ના. અમાર ઘરે છે કેટલી મસ્ત મજાની ચકલી બાંધી, આમ તો સકલ્યું બાજ્યું. હા લે જો સકલા, સકલાનો કંઠ કેમ એટલો બધો મસ્ત આવતો હશે? હું ખબર એમ ગળું કાપીને જોઈ લો ને. કદાચ ને મને એમ મને એવો વિચાર આવ્યો કે મારી વહુનો કંઠ એવો વર્તો કેટલી મસ્ત આવે. તે મારો કેવો કંઠ છે? તારો કંઠ છે બોલો મોલ્લા જેવો. તે મોલ્લા નવસ કઈ મોળો છે? એ તો મેં વખાણ કરવા હાટું કીધું. હોય તમને મેં કાલે પોમદી વિડીયો કીધું હતું ને કે વખાણ કરવા માટે તમારે એવું બોલવાનું, એટલે મેં એને એવું વખાણ કરવા માટે કીધું. બાકી એનો કંઠ કેવો છે ને એ તમને બધાને ખબર જ છે એમ નહીં? આજે છે મહાશિવરાત્રિ, એટલે આપણે ખાન છે શેરો, આજ તો વાડીએ દાડિયા છે, એટલે આપણે કંઈ મહાશિવરાત્રિની રજા નથી રાખી. એટલે આમાં તો સૌ પડશે કે 14 તારીખે કયો વાર આવે છે એમ. સતુરભાઈ વિયા ગયા છે, એના ઘરે કંકોત્રી આમંત્રણ દઈ, એટલે આપણે નહીં જવું પડે કા? 14 તારીખે લગભગ મારા અંદાજે તો મંગળવાર કા બુધવાર આવતો હશે. 14 તારીખે ખીહર નથી ને આખી? હે લે 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 લે, 14 તારીખે થોડી ખીહર હોય તો વહી ગઈ પહેલા મહિનામાં આવે. એવું હોય તો એવું તો હોય ને, ઉભા રહેજો, આવી ગઈ છે 14 તારીખ. એ વહી ગઈ વહી ગઈ વહી ગઈ, એ આવી ગઈ આવી ગઈ આવી ગઈ. એ શું કરે? જો આવી ગઈ, ગુરુવાર છે. હા ગુરુવાર છે. એટલે તને સાહી ના આપતો મને ખબર છે. તું છે ને કઈ કે ઠોકી દે, આખી અમેરિકા ગાડી પડે બોલ ત્યાં આખી હોય ને તો તને ન આપત કઈ ને. અમારી પાસે રહી છે અને તાળો રમતો થયો ને એટલે આમાં જ છે. સી 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 ગાડી શીખવાડે આપણને નુકસાન કરે, પણ સામે વાળા જે 5 દા આવતા હોય ને એને ઉડાડતી જાય. અરે હીરો હોન્ડા કોક ને નવી ફૂલ સડાવેલી આવતી હોય ને એને આમ ઢૂમ જવા દો ને. હજી મને ખબર પડી ગઈ છે. અને ના ના એ વાત એની સાચી છે. 95% નોન સબસ્ક્રાઈબર જોવે છે અને 10% સબસ્ક્રાઈબર અમારી વિડીયો જોવો. બોલો વિડીયો એટલા માણસ, કેટલા માણસ 3-3 હજાર માણસ વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા બધા. તમે જે પહેલી વખત ચેનલમાં આવ્યો હોય એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો. એમને સબસ્ક્રાઈબ કરવામાં શું જાય, હમણાં મહેનત કરવાની મજા આવે અને હમણાં વિડીયો બનાવવાની મજા આવે, અને તમારું કાંઈ જાતું નથી સબસ્ક્રાઈબ કરવા, તમને અમારી વિડીયો મળતા રહે કા? હા તો સારું, હાલો હવે વિડીયો પૂરો કરી દો કે કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો. જેમ કરવું એમ મને ખબર છે. કર દઉં પૂરો, વાડીએ જવાનું છે. ફાંકા બાકા સાંભળવાના નથી, અહીંયા લોક પૂરો હેન્ડ આપી દઉં છું. હારો હાલો, અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ફરી વિડીયોમાં મળશું, ત્યાં સુધી બાય બાય.